આગળ વાત કરીએ તો બગસરા પાસે હારિયા તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા 40 દિવસથી ચાલુ ચોમાસાનો ઋતુ દરમિયાન વરસાદ ન થતા વાવેતર સતત નિષ્ફળ ગયેલ છે, ત્યારે હાલ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી સહાયની માંગ કરી છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા અને હુલરિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 40 દિવસથી ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ન થતાં ખેડૂતોએ કરેલ વાવેતર સદંતર નિષ્ફળ ગયેલ છે, ત્યારે હાલ ખેડૂતોએ બગસરા ઇન્ચાર્જ મામલતદાર પ્રશાંત ભાંડુ સાહેબ અને બગસરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અને આ અંગેની વધુ માહિતી ખેડૂત બકુલભાઈ માધુભાઈ કરાટે વધુમાં જણાવ્યું હતું કે હાલ ખેડૂતોએ જણાવ્યા અનુસાર સરકારશ્રીના નિયમ મુજબ અમે પાક વીમો પણ ભરપાઈ કરી આપેલ છે અને અમારા વિસ્તારમાં છેલ્લા 40 દિવસથી વધુ વરસાદ ન થવાના કારણે અમારો પાક વાવેતર હાલ સુકાઈને સદંતર નિષ્ફળ ગયેલ છે, ત્યારે અમારા કુટુંબનું ભરણપોષણ અમે અમારી ખેતીની જમીનમાંથી ઉપજ લઈને કરતા હોય, જેથી આ ઉપજના કારણે અમારી આર્થિક તેમજ સામાજિક જવાબદારીઓ નિભાવવાની શક્યતા હોય. મારું નામ બકુલભાઈ મધુભાઈ કોરાટ, હું ગામ હાલરિયા બગસરા તાલુકાનો રહેવાસી છું. મારી જોડે હાલરિયા તથા ઉલરિયા ગામના 200 જેટલા ખેડૂતો મારી સાથે આવેલા છે અને અમારો મુખ્ય મુદ્દો છે કે જે અમે ખરીફ પાકનું વાવેતર કર્યું છે, કપાસ, મગફળી, તલ, જુવાર વગેરેનું વાવેતર કર્યું છે, પણ 40 દિવસ છેલ્લા 40 દિવસ કુદરત પણ કોપાયમાન થયો છે અને એક છાંટો પણ વરસાદ નથી અને જે ખેડૂતોનું બિયારણ તો નાશ થયું છે પણ આખા વર્ષનું અને સામાજિક તથા આર્થિક વ્યવહાર કઈ રીતે, તો આવતો પાક કઈ રીતે વાવો, તો સરકારને અમારી એ વિનંતી છે કે આવતા પાકમાં બિયારણ નાશ પામ્યું છે, ખાતર બી વેડફાઈ ગયું છે, તો આવતો પાક ખેડૂતો કઈ રીતે વાવો એને મૂંઝવણમાં છે, તો સરકારને રજૂઆત કરી કે ખેડૂતોને બિયારણની સહાય કરે અને ખેડૂતોને સહાય જે કરવાની કરે અને જો ખેડૂતોને સહાય નહીં કરે સરકાર તો અમારે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની મજબૂર થવું પડશે. હાલ અમારા વિસ્તારમાં વરસાદ ન થતાં અમારો ઊભો પાક સાવ સુકાઈ ગયો છે, જેથી કરીને અમારે આવતા આખા વર્ષ દરમિયાન અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય તેમજ અમારા માલઢોળનું નિભાવા કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા કોઈ તાત્કાલિક સહાય કરે તેવી માંગણી કરેલ છે, ત્યારે હાલ આવા સમયે પગલાં લેવામાં નહીં આવે તો કદાચ ઘણા ખેડૂતોએ પરિવાર સાથે આત્મહત્યાની ફરજ પડે. અમારા બંને ગામોને ખેડૂતોની નમ્ર વિનંતી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મીડિયાની સાથે અમારા બંને ગામોની જમીનેનું સર્વે કરીને અમારોને તાત્કાલિક વળતર આપે તેવું વિનંતી કરતા મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે કે હાલ અમારા ગામમાં પીવાના પાણીનું પણ વિકટ પ્રશ્ન હોય તે બાબતે અને હાલ પીવાના પાણીનો કોઈ સ્ત્રોત ન હોય, જેથી તાત્કાલિક ધોરણે પીવાનું પાણીનો પ્રશ્ન હલ કરવા માંગણી કરેલ હોય, જેમાં ખેતીની જમીનને અને પશુઓને નિભાવવા માટે નિરણ વગેરેનું વાવેતર કરેલ હતું પરંતુ પાણીના અભાવે પાક નિષ્ફળ ગયેલ હોય તો તાત્કાલિક સર્વે કરવા વિનંતી. ઇમ્તિયાઝ સૈયદ સાથે અશોક મણવર, ZS TV, અમરેલી. મારું નામ અશ્વિનભાઈ કોરાટ છે. અમે હાલરિયા અને ઉલરિયા બે ગામના અંદાજિત 250 ખેડૂતો અત્યારે આવેલા છે. ચોમાસાની સિઝન હાલી રહી છે, જે 40 દિવસ પહેલાં જે વાવણી થઈ હતી અને ખેડૂતોએ કપાસ, મગફળી અને પશુપાલન માટે જે ઘાસચારોનું વાવેતર કરેલું હતું, છેલ્લા 40 થી 42 દિવસ ત્યાં સંપૂર્ણપણે વરસાદ નથી, કુદરત રૂઠ્યો છે ત્યારે પાક નિષ્ફળ જઈ રહ્યો છે, ત્યારે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમને યોગ્ય વળતર આપે અને સર્વે કરે. ખેડૂતોએ ખાતર બિયારણની લોન લીધી છે, વીમાના પ્રીમિયમ પણ કપાવ્યા છે, તો તાત્કાલિક ધારા ધોરણ મુજબ જો આની સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપે, પશુપાલન માટે ઘાસચારો પૂરો પાડે તેમજ ખેડૂતો માટે અત્યારે કુદરત ઉઠ્યો છે ત્યારે તમામ પ્રકારની પીવાના પાણીની વ્યવસ્થાથી લઈ અને ખેતીને લગતી તમામે તમામ સુવિધાઓ માટે સરકાર જવાબદાર છે, તો અમે સરકાર